નમસ્કાર મિત્રો, તમે જોઈ રહ્યા છો લોકસત્તા જનસત્તા અને હું છું દીપક આસર. ઘરનું ઘર નરેન્દ્ર મોદીનું સ્વપ્ન છે કે દરેક વ્યક્તિને પોતાના ઘરનું ઘર હોવું જોઈએ, અને તેના પર ખૂબ કામ બી કર્યું છે આપણા વડાપ્રધાને, અને દરેક પરિવારને ઘર મળે તેવા સતત પ્રયત્નો થતા રહ્યા છે. તેના માટે એફોર્ડેબલ હાઉસિંગ સ્કીમ બી લાવવામાં આવી છે. પણ ગુજરાતમાં અચાનક એવું કંઈક થઈ રહ્યું છે કે ઘરનું ઘરનું જે સ્વપ્ન છે એ લગભગ રોળાઈ ગયું છે. બે દિવસ પહેલાં જ જંત્રીના જે દરો છે તેમાં અચાનક 100% વધારો કરવામાં આવ્યો છે ગુજરાત સરકાર દ્વારા. અને એવું કહેવાયું છે કે છેલ્લા 11 વર્ષમાં આ દરો વધ્યા નથી એટલે હવે વધારવામાં આવ્યા છે. બહાનું પણ એવું આપવામાં આવ્યું છે કે કોરોના હતો એટલે નથી વધાર્યા. પણ કોરોના તો 2 વર્ષથી હતો, પેન્ડેમિક 2 વર્ષથી હતું, પણ ત્યાર પહેલાં કેમ ન વધાર્યા? અને અચાનક ડબલ ફટકો આવી જતા લોકો માટે ઘરનું ઘર હવે એક સ્વપ્ન જ બની રહેશે. બીજી તરફ આજે RBI રેપો રેટમાં પણ વધારો કર્યો છે 0.025. હવે ટેકનિકલી જોઈએ તો આપણા માટે આ એક સમજવા જેવી વાત છે કે એક બાજુ જ્યારે આપણે હોમ લોન લેવા જઈએ છીએ ત્યારે હોમ લોનનો EMI વધવાનો છે, અને બીજી તરફ જંત્રીમાં પણ 100% વધારો, એટલે એક મરતો માણસ છે અને બીજો ફટકો પડ્યો છે. એટલે અત્યારે પરિસ્થિતિ એવી છે કે ઘરનું ઘરનું જે સ્વપ્ન છે એ લગભગ રોળાઈ જાય એવી પરિસ્થિતિ છે. અને બીજી તરફ ક્રેડાઈ જે બિલ્ડરો માટે રિયલ એસ્ટેટ માટેનું એક એસોસિએશન છે જે તેના હિત માટે કામ કરે છે, તેમણે જઈને તેના હોદ્દેદારોએ જઈને ચીફ મિનિસ્ટર અને ગુજરાતના મુખ્યમંત્રીને રજૂઆત બી કરી છે કે તમે વધારો, એનો વાંધો નથી, પણ એ તબક્કાવાર વધારો. એક સાથે આટલો મોટો આટલા દરો વધારી દેવામાં આવે 100% તો એ કદાચ સામાન્ય માણસ માટે શક્ય નથી. પણ સરકારનું વલણ અત્યારે એવું દેખાઈ રહ્યું છે કે કોઈ પણ હવે નિર્ણયમાં ફેરફાર થાય તેવું કોઈ સિગ્નલ નથી આવ્યું, તેવું કોઈ સરકાર તરફથી કોઈ એવું સ્ટેટમેન્ટ નથી આવ્યું. આજે આપણે આ જ મુદ્દે ચર્ચા કરવા માટે લોકસત્તા જનસત્તાના સ્ટુડિયોમાં મોજૂદ છે પ્રિતેશ શાહ, ગુજરાત ક્રેડાઈના વાઇસ પ્રેસિડેન્ટ અને CA મનીષ લુક્કા. આપણે બંને પાસેથી સમજવાની કોશિશ કરીએ, બંને પોતપોતાના ક્ષેત્રના એક્સપર્ટ છે, બંને પાસેથી સમજવાની કોશિશ કરીએ કે ભાઈ સામાન્ય માણસનું હવે થશે શું? અગર કોઈને ઘર લેવું છે, એક સ્વપ્ન જોઈને બેઠો છે, અને ઘર એવું નથી કે રાતોરાત થાય છે, છેલ્લા અમુક વર્ષના સ્વપ્ન એણે ભેગા કર્યા છે અને ઘર લેવા જઈ રહ્યો છે, ત્યારે તેના ખિસ્સા પર મોટો ફટકો આવી રહ્યો છે. આપ બંનેનું સ્વાગત છે અમારા સ્ટુડિયોમાં. સૌથી પહેલાં પ્રિતેશભાઈ તમારી સાથે વાત કરીશું, કારણ કે એટલા માટે કે છેલ્લા 3-4 દિવસથી એવું સાંભળવા મળ્યું છે એક સામાન્ય માણસને કે જંત્રીના ભાવ વધી ગયા, દરો વધી ગયા. હવે બધા માટે આ સમજવું ઇઝી નથી, તો પહેલાં એક સિમ્પલ વેમાં એવું સમજાવો કે જંત્રીના દરો વધવાથી ઘર લેવા જઈએ તો કઈ રીતનો ફટકો પડે, કઈ રીતના પૈસા વધી જાય? દીપકભાઈ, તમે જે કીધું કે છેલ્લા 3 દિવસથી જ્યારે જંત્રીના ભાવ વધી રહ્યા છે, હવે નવું ઘર લેવાની વાત છે, પણ અત્યારે જે અમે લોકો જે મુખ્યમંત્રીની રજૂઆત કરી રહ્યા છે એ કે ભાઈ તમે જંત્રી જે રાતોરાત વધારી છે, જંત્રી વધારવાની હતી એ સ્વાભાવિક છે કે છેલ્લા 10 વર્ષથી જંત્રીમાં કોઈ ફેરફાર નહોતો આવ્યો. 2011થી જે જંત્રી ચાલતી આવી છે એ જ જંત્રી ચાલતી આવતી, પણ જે રાતોરાત વધારે છે એટલે જે એક્ઝિસ્ટિંગ બાયર છે, જેણે ઓલરેડી ઘર બુક કરેલા છે, હોમ લોન્સ લીધેલી છે, પાર્ટ પેમેન્ટ કરેલા છે, દસ્તાવેજો બાકી છે, એ બધાને રાતોરાત ડબલ ફટકો આવી ગયો છે કે ભાઈ 20 લાખનું ઘર હોય એની સ્ટેમ્પ ડ્યુટી સમજો 6% લે કે 1,20,000 થતી હોય. હવે જંત્રીથી કોઈ બી બાંધકામ સાથેની મિલકત ઓવર જ હોય છે, પણ તો ભાઈ 40 લાખ થઈ જાય એટલે બીજા 1,20,000 રૂપિયા, એટલે 2,40,000 રૂપિયા, જે નાના માણસને 20,000 પણ બહુ મોટી રકમ છે એના માટે. એટલે જે એક્ઝિસ્ટિંગ છે એના પર જ બહુ મોટો એક ફરક આવે છે. એટલે અમે મુખ્યમંત્રીથી રજૂઆત આ જ કરી છે, ભાઈ જંત્રી વધારો, એનાથી અમારો કોઈ વાંધો જ નથી. જંત્રી નથી વધી આટલા ટાઈમથી તો વધારવી અનિવાર્ય છે, પણ એના માટે એક તબક્કાવાર કાં તો અમુક ટાઈમ લિમિટ આપો કે ભાઈ આટલા મે મહિના સુધી અમને ટાઈમ માંગેલો છે કે મે મહિના સુધી અમને ટાઈમ આપો જેથી કરીને જે પાસ્ટના ટ્રાન્ઝેક્શનો છે એ પૂર્ણ થાય. અને રહી વાત જે તમે કીધું નવા બાયર્સની, અત્યારે હવે એના પર આપણે ચર્ચા કરીએ તો જંત્રીની અંદર જે વિસંગતાઓ ઓલરેડી 2011થી છે, જેની વારંવાર રજૂઆત કરી લીધી કે આને સુધારવી જોઈએ કે ભાઈ કોઈ જગ્યાએ એવું છે જમીન અને બાંધકામનો ભાવ, એ જમીનની બાંધકામ જમીનનો ભાવ
અને જમીનના બાંધકામનો ભાવની અંદર એટલો બધો ડિફરન્સ છે કે જમીનનો ભાવ વધારે છે અને પેલા જમીન વધતા બાંધકામનો ભાવ ઓછો છે, અને અમુક જગ્યાએ જે માર્કેટ રેટ છે એના કરતાં જંત્રીના ભાવ વધારે છે, હવે એની પર ડબલ થઈ ગયા. એટલે એની અંદર વિસંગતિ એવી છે કે ભાઈ કે આજે તમે મારી પાસે 40 લાખનું મકાન લેશો જેની વેલ્યુ જ 20 લાખ રૂપિયા છે, હવે હું તમને તમે સ્ટેમ્પ ડ્યુટી 6% ભરવા પણ જશો, પણ એઝ પર ઇન્કમ ટેક્સના 85C કાયદા મુજબ ઇન્કમ ટેક્સ તમને નોટિસ આપશે કે 20 લાખ રૂપિયાના ઉપરની રકમ તમે કેશમાં લીધી કે નથી લીધી, અને એના સિવાય 39% પરચેસર અને સેલર્સ બંને નોટિસ કાઢીને ટેક્સ ચૂકવાનું કહેશે. તો આનો તો કોઈ રસ્તો સરકારે બતાવ્યો જ નથી. એટલે ટેકનિકાલિટી એટલી બધી ઊભી થઈ રહી છે કે એમાં શું કરશું એ હજુ સુધી કંઈ પિક્ચર ક્લિયર નથી. અને બીજી તરફ જંત્રીના ભાવનો જે દરો વધાર્યા છે એનો અમલ કરી દેવામાં આવ્યો છે. હવે આજે જ એવો એક નિર્ણય આવ્યો છે આરબીઆઈનો, આરબીઆઈ મોંઘવારી પર કંટ્રોલ કરવા માટે વારંવાર એને ક્વાર્ટરલી તબક્કાવાર એનું રિવિઝન કરે છે અને પછી રેપો રેટ પર આવે છે. રેપો રેટ ભાઈ એક ટેકનિકલ વર્ડ છે, પહેલાં એ સમજીએ કે રેપો રેટ જે આજે વધ્યા છે એ રેપો રેટ શું હોય છે. તો મનીષભાઈ થોડું એ સમજાવો કે આ રેપો રેટ શું હોય છે અને તેની અસર હવે લોકોના, સીધા હું તો સીધી વાત કરું છું કે ભાઈ લોન પર, જે લોન હોય છે એના પર શું અસર થશે. નમસ્કાર દર્શક મિત્રો, દીપકભાઈ રેપો રેટ સાદી ભાષામાં કહીએ તો આરબીઆઈ છે એ કમર્શિયલ બેંકને જે ભાવે પૈસા આપે એ રેપો રેટ છે. કે બેંકને કશી જરૂર પડી છે તો આરબીઆઈ પાસેથી ફંડિંગ લે અને એ ફંડિંગ જે દરે આરબીઆઈ આપે છે બેંકને એ રેપો રેટ છે. હવે આવીએ હોમ લોન પર કે ઇન્ટરેસ્ટ કોસ્ટ પર કે એનાથી શું ફરક પડશે. હવે તમે 25 પૈસા આઇસોલેશનમાં જોશો ને તો એનાથી કંઈ ફરક નથી પડવાનો કે 500 રૂપિયા વધી જાય છે આપણે દર મહિને. પણ લાસ્ટ યર અને આ વર્ષ, એક વર્ષની અંદર 12 મહિનાની અંદર, 12 મહિના ભાઈ હજી નથી થયા, એપ્રિલ 21 અને ફેબ્રુઆરી 23, 10 મહિનાની અંદર 225 બેસિસ પોઈન્ટ એટલે 2 રૂપિયા અને 25 પૈસાથી તમારો ઇન્ટરેસ્ટ રેટ વધ્યો છે. જો 50 લાખની તમારી લોન ચાલે છે અત્યારે અને એ લોન તમે 2 વર્ષ પહેલાં લીધી હતી અથવા તો 1 દિવસ પહેલાં લીધી હતી તો ત્યારે તમારો હપ્તો આવતો હતો 37,000ની આસપાસ, જે અત્યારે થઈ ગયો છે 44,000, મતલબ લગભગ 6,500 રૂપિયા દર મહિને. ઓકે, લગભગ દર મહિને 6,000 રૂપિયા, વર્ષે 82,000 રૂપિયા. અને એ હપ્તાને જો તમે ચેન્જ નથી કરવા માગતા તો તમારે 20 વર્ષની લોન થઈ જશે 44 વર્ષની. એટલે તમે જે 20 વર્ષમાં તમે લોન પૂરી કરવાના હતા 6.70ના રેટથી, એ 8.90ના રેટથી તમારે 44 વર્ષ સુધી હપ્તા ભરવાના આવશે. તો આઇસોલેશનમાં જોઈએ તો ઝાઝો કંઈ ફરક નથી પડ્યો કે 500 રૂપિયા ઠીક છે, વર્ષે 6,000નો ફરક પડે છે. પણ જ્યારે એક વર્ષનો દર જોઈએ ને તો બહુ હેવી છે. અને એટલું કહીશ કે મિડલ ક્લાસ મરવા માટે જન્મ લીધો છે એવું કહી શકાય. આરબીઆઈ રેપો રેટ એટલે વધારે છે કે મોંઘવારી પર કંટ્રોલ આવે, આ એક ઇકોનોમિક્સનો નિયમ છે. પણ મને તો એ ખબર છે કે મારા ખિસ્સામાંથી વધારે પૈસા જાય છે એટલે મોંઘવારી છે જ, એના પર કંટ્રોલ કઈ રીતે આવ્યો? તમે બહુ સાચી વાત કરી, ઇકોનોમીનો નિયમ છે કે ઇન્ફ્લેશન વધે એટલે રેપો રેટ વધારી દેવાનો, સિમ્પલ છે. હવે ઇકોનોમીમાં છે ને એક ફેક્ટર્સ નક્કી કરી લીધા છે કે ભાઈ આ વસ્તુ છે તો જ. હવે ઇન્ફ્લેશન ક્યારે વધે? ઇન્ફ્લેશન વધવું એટલે શું કે ટમેટાનો ભાવ 15 રૂપિયા છે, 25 રૂપિયા થઈ જવાનો. તો હવે આરબીઆઈ એવું કહે છે કે તમે 25 રૂપિયા ખેડૂતને આપો અથવા તો વેપારીને આપો એના કરતાં એ તમારી પાસે જે વધારે પૈસા છે ને અમને આપી દો, એટલે અમે ટમેટાનો ભાવ 15 રૂપિયા જ રહેવા દઈશું. ટૂંકમાં કંઈ નથી, મારી પાસે જે 500 રૂપિયા એક્સ્ટ્રા છે એ ટમેટાવાળો લેશે, એની જગ્યાએ બેંક લઈ જવાનો છે. ઇન્ફ્લેશનનો પણ જ્યારે ડેટા મેચ થાય છે ત્યારે આપણે ઇન્ફ્લેશન, રિટેલ ઇન્ફ્લેશન જોઈએ છે કે ભાઈ ટમેટાનો ભાવ કેટલો થઈ ગયો, એના ઉપરથી આપણે ઇન્ફ્લેશનના ડેટા બહાર આવે છે. પણ એક્ચ્યુઅલમાં ફરક તો મને 500નો જ પડવાનો છે, તો એક ખિસ્સામાંથી લઈને બીજા ખિસ્સામાં નાખવાની વાત છે. પણ તમે કહ્યું કે છેલ્લા 12 મહિનામાં આ ત્રીજી કે ચોથી કે પાંચમી વખત રેપો રેટ વધ્યો, મને એવું કહેશો કે 12 મહિનામાં મોંઘવારી નીચે આવી નથી આવી? તો સાચી વસ્તુ, હું એકદમ સામાન્ય માણસ છું, રેપો રેટ વધ્યો છે, મોંઘવારી કંટ્રોલ, તો 5 વખત રેપો રેટ વધ્યા પછી બી મોંઘવારી તો કંટ્રોલમાં નથી આવી, તો કેવી રીતે સમજવાનું એક સામાન્ય માણસે? ના, સામાન્ય માણસે એક્ચ્યુઅલી સમજવા જેવું કંઈ છે જ નહીં. સામાન્ય માણસ માટે એટલું છે કે તમે કમાવ છો એ તમારે પૈસા આપી દેવાના છે, બસ એટલું જ છે. સામાન્ય માણસ આપણને કોઈને ખબર નહીં પડતી એકચ્યુઅલી કે રેપો રેટ, ઇન્ફ્લેશન રેટ છે 5.7% છે. તો યાર એવું નથી, 15 રૂપિયાના ટમેટાથી 25 રૂપિયાના થઈ જ ગયા છે, તો ઓલમોસ્ટ 80% વધ્યું છે, તો 5% ક્યાં વધ્યા છે? બંને બાજુ મરવાનું છે, મિડલ ક્લાસે બંને બાજુ મરવાનું છે. અને તમે લોનનો ભી રેશિયો જોશો ને તો લગભગ 80 કરોડ લોન ચાલે છે અત્યારે એક્ટિવ, એમાંથી 80% લોન 35 લાખથી નીચેની છે, એટલે મિડલ ક્લાસ લોકો. અને મિડલ ક્લાસ સિરિયસલી વિચારવા જેવું છે કે મરવાની જ વાત છે.
જેટલું રેટ વધશે ઇન્ફ્લેશન ઘટશે નહીં ઘટશે એ ખબર નથી, પણ મિડલ ક્લાસ મરવાનો છે એટલું પાકું છે. અચ્છા, તમે સીએમને મળ્યા છો, ક્રેડાએ સીએમને મળી આવ્યું છે, રજૂઆત કરી છે, પણ હજુ સુધી એવું કંઈ પગલું ભર્યું નથી, તો હવે આગળ જઈને ક્રેડાઈનું કોઈ પ્લાનિંગ કોઈ ડિસ્કશન? સીએમ સાહેબને મળ્યા ત્યારે અધિકારી પણ હાજર હતા અને અમારું કહેવાનું એવું હતું કે જંત્રી વધવાથી ખાલી સ્ટેમ્પ ડ્યુટીની વાત નથી આવતી, જંત્રી ઘણા બધા ફેક્ટર પર લિંક કરે છે. જંત્રીની જોડે તમારે પ્રોપર્ટી ટેક્સ લિંકઅપ છે, જંત્રી જોડે તમારે નવી જૂની સરહદનું જે ખેડૂતને પ્રીમિયમ ભરવાનું હોય છે એ લિંકઅપ છે, પછી એઝ એ બિલ્ડર જે નવા પ્રોજેક્ટર જે આવવાના હોય તો જે પેડ એફએસઆઈ હોય છે એ પણ જંત્રી જોડે લિંકઅપ છે. એટલે અમારું કહેવાનું હતું કે રિયલ એસ્ટેટ જે આ બિઝનેસ છે જે ઇન્ડિયાની સેકન્ડ ઇકોનોમી આપતો બિઝનેસ છે અને રોજગારી આપતો બિઝનેસ છે, તો એની અંદર તમે જુઓ તો નોટબંધી, જીએસટી, કોરોના, એટલે માળમાળ બિઝનેસ કંઈક લાઈન પર પાટા પર આવવા માગે છે અને એની વચ્ચે કંઈ ને કંઈક આવી રીતે આવી જાય છે. અને આ થવાથી નવા પ્રોજેક્ટ તો આવવાના અટકી જ જવાના છે, કારણ કે જે વસ્તુઓ જે પેડ એફએસઆઈ હતી ડબલ થઈ ગઈ હોય બરાબર નવા પ્રોજેક્ટ. બીજું આજે નથી ખબર પડતી લોકોને કે જંત્રી ડબલ થવાથી સામાન્ય માણસને શું નુકસાન, તો બિલ્ડર પોતાનો નફો કે પોતાને એ ઓછું નથી કરવાનું, એ અલ્ટિમેટલી ભાર તો એના પર જ જવાનો છે. બરાબર. એટલે બીજું તમારો હાઉસ ટેક્સ જે 20,000 આવે છે એ નેક્સ્ટ ઇયરથી 40,000 થઈ જશે, ડબલ થયો. જંત્રીના આધારે લિંકઅપ છે આ બધી વસ્તુ. એટલે આજે કોઈને સામાન્ય માણસે ખબર નહીં, એફોર્ડેબલ હાઉસિંગ જે પ્રધાનમંત્રીનું સપનું છે કે ભાઈ એફોર્ડેબલ હાઉસિંગની અંદર એમને, તો એફોર્ડેબલ હાઉસિંગની અંદર કોઈ છૂટછાટ નથી અત્યારે આ જંત્રી વધવાથી, કે 25 લાખથી 75 લાખ રૂપિયા એ લોકોને હવે આજે આ લાખ રૂપિયાની વસ્તુ છે બરાબર છે. ઇન્ટરેસ્ટ રેટ તો જે રીતે હમણાં વાત કરી લુકાજી એ પ્રમાણે ઇન્ટરેસ્ટ રેટ બી એક બાજુ વધે છે, એટલે માણસને ત્યાં પણ મરવાનું છે અહીં પણ મરવાનું છે. એટલે એફોર્ડેબલ હાઉસિંગ એટલે કોઈને મકાન લેવું મધ્યમ વર્ગના માણસને એક સપનું જ થઈ જશે. પ્રિતેશભાઈની વાતમાં આગળ બે વસ્તુ એડ કરું. હા, ચોક્કસ. પહેલી વસ્તુ ટેક્સ રિલેટેડ છે કે કોઈએ 2018માં માનો કે ઘર લીધું છે, ઓકે, 25 લાખ રૂપિયાનું ઘર લીધું છે, 2021, 22, 23 ત્રણ વર્ષ પછી એણે વેચવું છે ઘર, એટલે લોંગ ટર્મ કેપિટલ ગેઇન લાગશે. હવે લોંગ ટર્મ કેપિટલ ગેઇનનું કેલ્ક્યુલેશન ઇન્ડેક્સ કોસ્ટ પ્રમાણે થાય. હવે આજે 25 લાખની વેલ્યુ માનો કે 35 લાખ થઈ છે, પણ છતાં એણે વેચવું તો 50 લાખમાં જ પડશે, એટલે ટેક્સ બર્ડન એનું ડબલ થવાનું. ડબલ થવાનું 50 લાખમાં એને કમ્પલસરી વેચવું પડશે. અને ઇન્કમ ટેક્સ બેઉને નોટિસ કાઢશે, નહીતર ઇન્કમ ટેક્સ બેઉને નોટિસ આપશે. બરાબર છે. બીજી વસ્તુ, અફોર્ડેબલ હાઉસિંગમાં જઈએ તો અફોર્ડેબલ હાઉસિંગમાં જનરલી આપણે અત્યારે બરોડામાં 35-40 લાખનો ભાવ છે, રાઈટ, અને 1% જીએસટી લાગે છે. કાલથી એટલે ગઈકાલથી એ 35 લાખના 70 લાખ થઈ ગયા છે, એટલે અફોર્ડેબલ હાઉસિંગમાંથી નીકળી ગયું છે, એટલે એને 1%ની જગ્યાએ બાયરે 5% જીએસટી ભરવો પડશે, ત્યાં બી એનો મરવો છે. એટલે તમારા પોઈન્ટ પર હું આવું જ છું કે હમણાં જ અમારે ડિસ્કસ થયું કે મને બહુ આંકડાની ખબર નથી, પણ હું એક લેમેન તરીકે પૂછું છું કે એક એવો અડસટ્ટો એક એવો અંદાજ આવે છે કે વર્ષે રજિસ્ટ્રેશન ફીસ હોય છે કે જે સ્ટેમ્પ ડ્યુટી કહીએ આ બધું થઈને, આપણે એક એક મોડેલ એક સિટીનું લઈએ, વડોદરાનું લઈએ, તો વડોદરામાંથી રાજ્ય સરકાર અંદાજે જે 600 કરોડ વસૂલતી હતી એ હવે લગભગ 1,000-1,112 કરોડની આજુબાજુ એ આંકડો જાય છે. અને બીજું તમે જે કહ્યું એ કે જીએસટી બી લાગે છે, બરાબર છે, તો એ જીએસટીનો બી એ બધો બી આંકડો બી અંદાજે આટલો જ 1,000-1,200 કરોડ સુધી જાય છે. હવે આપણે એક એક્ઝામ્પલ લઈએ ખાલી વડોદરાનું, કે વડોદરામાંથી સેન્ટ્રલ ગવર્મેન્ટ અને સ્ટેટ ગવર્મેન્ટ જો આ રીતે 1,000-1,200 કરોડ વસૂલી લેશે તો મને પહેલાં તમે એ સમજાવો કે ઇકોનોમીનું શું થશે. હું એ જ કહું છું કે અત્યારે એક તો માંડમાંડ સર્વાઈવ થઈ રહ્યા છે અને આ માર્કેટમાંથી વડોદરા જેટલા જ એક નાના સિટીમાંથી તમે વિચારો 2,000 કરોડ રૂપિયા જ્યારે સ્ટેટને સેન્ટ્રલ ગવર્મેન્ટ લઈ જશે તો ઇકોનોમી તો દૂરની વાત છે. બિલ્ડર આમ માણસ સામાન્ય માણસ ઘર લેશે કે નહીં લે તો સેકન્ડરી છે, પહેલાં બિલ્ડર પોતે સર્વાઈવ થશે કે નહીં થાય એ જોવાની વસ્તુ છે. અને જે તમે કીધું એની અંદર બીજા 400 કરોડ રૂપિયા ઉમેરું છું જે પ્રીમિયમ ને એની બધી આવક હોય, હા એ તો આપણે ગણ્યા નથી, પેડ એફએસઆઈ છે, જે પેડ એફએસઆઈ છે એના પૈસા છે, આ બધા ગણ્યા નથી. તમે ખાલી સ્ટેમ્પ ડ્યુટીની જ આવક ગણી છે, એટલે આ બધી પ્લસ 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 એની પર જીએસટી એની પર ઇન્કમ ટેક્સ આ બધું ગણો તો, અને અલ્ટિમેટલી આ બધા પૈસા જાય છે સામાન્ય માણસના ખિસ્સાના જ પૈસા જાય છે. બરાબર છે. એટલે સામાન્ય માણસો તો મરો જ છે એવું સમજીને ચાલીએ. તમે થોડું ઇકોનોમી પર સમજાવો કે ઇકોનોમીમાંથી આ રીતે જો નાના સેન્ટરમાંથી બે સરકાર તિજોરી ભરી લે આ રીતે અને આટલો પૈસો ઉસેડી લે તો ઇકોનોમીનું શું થાય? હા, ઇકોનોમી બને છે તો પબ્લિકથી જ. પબ્લિક પાસે જ પૈસા નહીં રહેવા દો તો ઇકોનોમી ઉપર જવાની જ નથી.
કારણ કે સિમ્પલ સિમ્પલ લોજિક છે કે જે ઇન્ટરેસ્ટ રેટ વધશે એ ઇન્ટરેસ્ટ રેટ ખાલી ઇન્ડિવિજ્યુઅલને હાઉસિંગ લોન પર જ નહીં, બિઝનેસ પર એ અસર કરશે. ઓકે, તમે કર્ટેલ કરો છો, તમે ઇન્ટરેસ્ટ રેટ વધારીને કર્ટેલ કરો છો પર્ચેસિંગ પાવર પબ્લિકનો. હવે પર્ચેસિંગ પાવર જ નહીં હોય તો નાની નાની ઇન્ડસ્ટ્રી બચવાની જ નથી, કારણ કે એ લોકો પાસે માલ બનાવશે તો લેવા માટે કોણ છે? જો એ લેવા માટે જ નથી, ઇકોનોમી એક સર્કલ જ છે, રાઈટ? કે તમારી પાસે પૈસા છે, હું તમારી પાસે આવીશ, તમારી પાસે કંઈ માલ ખરીદીશ, તમે પ્રિતેશભાઈ પાસે, પ્રિતેશભાઈ ત્રીજા પાસે છે, અને સર્કલ ફરતું રહેશે. સાયકલ છે, એક સાયકલ જો બંધ કરી દીધી, આ સાયકલ બંધ કરી દીધી કે હું રિટેલર પાસે જ પૈસા નથી રહેવા દીધા, તો હું મેન્યુફેક્ચરર પાસે જઈશ જ કેવી રીતના? મેન્યુફેક્ચરર પાસે જઈશ જ નહીં તો એના વખતે ઇન્ડસ્ટ્રીને જે માલ બનાવવા માટે મેન્યુફેક્ચરિંગ રો મટીરિયલ જોઈએ છે એની પાસે કેવી રીતના જશે? એની પાસે નહીં જાય તો ઇકોનોમી વધશે કેવી રીતના? એટલે છે વિશેષ સર્કલ, અને વિશેષ સર્કલમાં બધા જ ફસાયેલા છે, પણ એમાં કદાચ વાંક આપણો પણ છે થોડા ઘણા અંશે. પ્રિતેશભાઈ ક્રેડાઈના છે એટલે કદાચ નહીં ગમે, પણ બેંક માટે લોન આપવી એનો બિઝનેસ છે, રાઈટ? હવે આપણે નથી સમજતા, આપણે કદાચ 20-25 વર્ષ પહેલાંની વાત કરીએ તો આપણા બાપદાદા કહેતા કે રૂપિયો કમાવો તો 25 પૈસા વાપરો, 25 પૈસાની મજા કરો, 25 પૈસા સેવ કરો અને 25 પૈસા ઇમરજન્સી માટે તમારી પાસે રાખી મૂકો. એટલે કદાચ તમે પણ જોયું હશે કે મારા ઘરે તો ફ્રીજ આવ્યું હતું તો કેશમાં આવ્યું હતું, મારા ઘરે ટીવી આવ્યું હતું તો કેશમાં આવ્યું હતું. હવે બેંક પાસે પૈસા થઈ ગયા એટલે બેંકે એક પ્રોડક્ટ બનાવી, એ પ્રોડક્ટ છે હાઉસિંગ લોન. ઓકે, 1978 પહેલી હાઉસિંગ લોન થઈ હતી મલાડ વેસ્ટમાં. ઓકે, 30,000 રૂપિયાની HDFC બેંકે આપી હતી, ત્યારે હાઉસની કોસ્ટ હતી 70,000 રૂપિયા મલાડ વેસ્ટમાં. મેં કેઝ્યુઅલી આ અહીંયા આવવાનું હતું તો ચેક કર્યું કે મલાડ વેસ્ટમાં બંગલોનો ભાવ કેટલો છે. એણે હાઉસ કન્સ્ટ્રક્ટ કરવા માટે લોન લીધી હતી તો અત્યારે ભાવ છે 39 કરોડ રૂપિયા. બરાબર, 70,000ના 40 વર્ષમાં 39 કરોડ રૂપિયા થયા છે. એ શું કામે થયા કે પહેલાં આપણે કરતા હતા કે આપણી પાસે 100% પૈસા થઈ જાય ત્યારે ઘર લેતા હતા. હવે બેંકે કીધું કે ના, તમારે 100%ની જરૂર નથી, તમે તમારા હિસાબમાંથી થોડું ઘણું મને 15% આપો, 15% આપતા જજો. ઓકે, એ ડિમાન્ડ વધી એટલે સપ્લાય વધી, સપ્લાય વધી એટલે ભાવ વધ્યા, ડિમાન્ડ વધી એટલે ભાવ વધ્યા. સિમ્પલ લોજિક છે. એટલે ક્યાંય ને ક્યાંય વાંક આપણો પણ છે કે આપણે એ વિશેષ સર્કલમાં ફસાતા જઈએ છીએ. હું મારું કહું તો મેં મારા આજ સુધી એક પણ ક્લાયન્ટને લોન માટે પ્રોત્સાહિત નથી કર્યા કે લોન બને ત્યાં સુધી ના લેવી જોઈએ, અને લો તો એટલી મિનિમમ રાખો કે તમે ક્યાંય ફસાવવાનો વારો ના આવે. હવે 2-4 એક્ઝામ્પલ તમારા ધ્યાનમાં હશે કે કોરોનામાં જે લોકોની જોબ ગઈ છે, ઓકે, એ લોકો હપ્તા નથી ભરી શકતા, એનું ઘર લેવાઈ ગયું છે, એટલે એની પાસે બીજો કોઈ રસ્તો નથી રહેતો. જે અત્યારે વ્યાજખોરોનું ચાલે છે 10%વાળા, એની પાસે જ જવું પડે છે કે યાર મારે હપ્તા ચૂકવવાના છે, મારી પાસે હપ્તાના પૈસા નથી. એનું રીઝન એ આપણે જ છીએ કે આપણે ઘર લીધું છે, મા બાપને શિફ્ટ કર્યા છે, નવચંડીનું હવન કર્યું છે, એટલે આપણેથી એ છૂટતું નથી. પછી તમે બેંકને કહી દો કે આ ઘર લઈ જાઓ, તમે રાખો બાપા, મારે નહીં જોતું, આટલા હપ્તા મારાથી પોસાવવાના જ નથી, તમારે ક્રેડિટ રેટિંગનું જે થવું એ થાય. પણ ફસાય છે કે 10 હપ્તા ભરવા માટે હપ્તા લેવા પડે છે અત્યારે. એકચ્યુઅલી સેન્સમાં હું તો ઘણા બધાને જોઉં છું કે જેણે લોનના હપ્તા ભરવા માટે પણ લોન લેવી પડે છે. બરાબર છે, પર્સનલ લોન લેવી પડે છે અને ફસાતો જાય છે. નહીં, ફસાતો જ જાય છે એ અત્યારે ખબર નથી, કદાચ 5 વર્ષ પછી પણ બહુ ખરાબ પરિસ્થિતિ આવી શકે છે. ક્રેડાઈ હવે, એટલે હું ક્રેડાઈ તરફથી તમને પૂછું છું કે ક્રેડાઈ હવે એના બિલ્ડરના હિત માટે કે એની પાસે ક્લાયન્ટ આવે છે તો એને હવે સમજાવવું કેવી રીતે? કારણ કે તમારી પાસે આવતો વ્યક્તિ છે જે મકાન માટે, એને હજી બી નથી ખબર બધી, અને તો તમે કેવી રીતે, એટલે કોઈ એવો પ્લાન બનાવ્યો છે કે બિલ્ડર માટે કોઈ જાગૃતતા અવેરનેસ કે કઈ રીતે કરશું? અત્યારે તો અમે સરકાર પર જ હજુ બી ફોકસ કરીને બેઠા છે કે આની અંદર કંઈક ને કંઈક રિલેક્સેશન આપે, અને જે રીતે મિટિંગ થઈ છે પણ હજુ અમને બી આ 1-2 દિવસમાં કદાચ મુખ્યમંત્રીશ્રી કોઈ જાહેરાત કરે કે જેથી કરીને જે અમારી જે લાઈન છે એ પાટા પર ભરી ગાડી અમારી પાટા પર ચડે, અને જો એ નહીં ચડે તો આ રિયલ એસ્ટેટનો બહુ મોટો ફટકો પડશે. એટલે હજુ અમને આશા છે કે વિધિન 1-2 ડેઝની અંદર કોઈ જાહેરાત આવે કે જેથી કરીને અમારી ગાડી પાટા પર ચડે. હવે આપણે વર્સ્ટ કન્ડિશન, હું તમને એક છેલ્લો સવાલ પૂછું કે વર્સ્ટ કન્ડિશન વિચારીએ કે સરકાર કદાચ કંઈ જાહેરાત ન કરે તો આગળ શું થશે? કંઈ જાહેરાત નહીં કરતો, મેં પહેલાં પણ કહ્યું કન્યાના કેડે જ બહાર હોય છે, એટલે અલ્ટિમેટલી સામાન્ય માણસ પર જ આવશે. હજી એવું છે કે મારો નફો 10 રૂપિયા હશે તો હું 10 રૂપિયાને 8 રૂપિયા કરીશ, પણ 0 તો કરીશ નહીં, કે મારે પણ ઘર બહાર છે, મારે દરેક વસ્તુ, અને કોઈ પણ માણસ ગમે તેટલો મોટો બિલ્ડર હોય એ પણ કંઈને કંઈ લોન કે કોઈને કોઈ વસ્તુ કરીને જ બિઝનેસ કરતો હોય. બરાબર છે, હવે એને બી આગળ હપ્તા ભરવાના છે, જે રીતે તમારે મકાનના ભરવાના છે તો એને બી બેંકના હપ્તા ભરવાના છે. બરાબર છે, એટલે કંઈને કંઈ, અને છેલ્લે મેં કીધું ને કન્યાના કેડે, પહેલાં અલ્ટિમેટલી નાનો માણસ એના પર જ બર્ડન આવશે.
અને એનાથી એવું થઈ શકે કે માણસ એવું વિચારે કે નથી લેવું મકાન હમણાં, ભાઈ ભાડે રહું છું તો ભાડે રહું, તો એ ફટકો ઓલમેટી આવે. કાં તો પછી બીજું એવું છે કે જે ખર્ચો વધે છે તો મકાનની વેલ્યુ 25-35% જે અત્યારે છે એના કરતાં વધવાની છે, એ પકડીને અત્યારે ચાલવું પડે કે જે મકાનની વેલ્યુ છે કમસે કમ 35% વધારો આવશે. એટલે સામાન્ય માણસે તો તૈયારી રાખવાની જ છે. હવે જે થયું છે એમાં બરાબર મોંઘવારી તો કંટ્રોલ થવાની છે નહીં. તમે જોયું અહીંયા કે પીએમનું ભલે સ્વપ્ન હોય એફોર્ડેબલ હાઉસિંગ, લોકો દરેક પરિવાર પોતાનું ઘરનું ઘર હોય, પણ અત્યારે જે ટેકનિકલ પરિસ્થિતિ ઊભી થઈ છે, રાજ્ય સરકારે પોતાનો નિર્ણય લીધો છે, આરબીઆઈ પોતાનો નિર્ણય લીધો છે. એક નાનકડી સ્ટોરી છે. સ્ટોરી એવી છે, જ્યારે નાના હતા ત્યારે ભણતા હતા તેમાં એક સ્ટોરી આવતી કે ઇકોનોમી કેવી રીતે ચાલે. એક નાનકડું ગામ હતું, એ ગામમાં બધા ધંધા ઠપ થઈ ગયા. પણ અચાનક એક દિવસ એક માણસ આવે છે અને એક ગેરેજ મિકેનિકને એવું કહે છે કે મને કાર જોઈએ છે, હું તને ઓર્ડર આપું છું, પણ એનું જે પેમેન્ટ છે ને એ હું ક્રિસમસના દિવસે કરીશ, ડિલિવરી લઈ જઈશ. કાર મિકેનિકને એક ઓર્ડર મળ્યો, ઘરે ગયો, એની વાઇફને કહ્યું કે તું કહેતી હતી ને ઘરમાં સામાન નથી કરિયાણાનો, તું ઓર્ડર આપી આવ અને કહેજે કે ક્રિસમસના દિવસે પેમેન્ટ આપીશ, તું મને સામાન આપી દે. કરિયાણાવાળાએ પણ ઘરે જઈને એની વાઇફને કહ્યું કે એક ઓર્ડર આવ્યો છે, તારે કપડાં કરાવવા હતા ને, તું કપડાં સીવડાવી લે, લઈ લે, પણ એને કહેજે કે ક્રિસમસના દિવસે હું પેમેન્ટ આપીશ. એક જ માણસના કારણે ઇકોનોમી શરૂ થઈ ગઈ. આ ગામની ઇકોનોમી બંધ હતી, આ ઇકોનોમી શરૂ થઈ ગઈ. પણ ક્રિસમસના દિવસે પોલીસ આવી મિકેનિકને ત્યાં અને પૂછ્યું કે તમે કોઈ એવો વ્યક્તિને જોયો છે જે તમે આ રીતે, તો કે હા એક વ્યક્તિ તો આવો આવ્યો હતો, તો કે ગાંડો હતો, પાગલ હતો એ, અને ભાગી ગયો હતો અને તમારે ત્યાં આવ્યો હતો. એક પાગલે આ ઓર્ડર કર્યો હતો, પૈસા આવવાના નહોતા, પણ પાગલના ઓર્ડરથી એ ગામની ઇકોનોમી શરૂ થઈ ગઈ હતી, કારણ કે પૈસા આવશે એવી આશા હતી. અહીંયા ઉલટું થઈ રહ્યું છે, પૈસા જઈ રહ્યા છે. તો આ ગામનું શું થશે કે આ રાજ્યનું શું થશે એ તમે જ વિચારી લો. ધન્યવાદ. હવે આ સ્ટોરીમાં એ વેરિએશન એટલું લઈ આવે કે એ ભાઈ ગાંડો માણસ આવ્યો ક્યાંયથી પણ 2000 મેળ કરીને, એણે મિકેનિકને 2000 રૂપિયા આપી દીધા. સપોઝ એ 2000 રૂપિયા સમજાવવાનો મતલબ એવો જ છે કે ભાઈ આ રીતે નિર્ણયો લેવામાં આવે. એક બાજુ આપણે 5 ટ્રિલિયન ઇકોનોમી કરવી છે, આપણે ખૂબ આગળ જવું છે અને થઈ રહ્યું છે, એવું નથી થઈ રહ્યું. દરેક ક્ષેત્રમાં મહામારી પછી પાટા પર આવી રહ્યું છે, ચડી રહ્યું છે, પણ આ રીતના હર્ડલ આવશે તો ચોક્કસ એ હર્ડલ આ ઊભા કરેલા હર્ડલ છે. આમાં ઘણી બધા વિકલ્પો છે, જેમ ક્રેડાએ કહ્યું છે સરકારને કે તમે વધારો, પણ તબક્કાવાર વધારો. વધારા સામે કોઈ વાંધો નથી, પણ એક લિમિટમાં વધારો જેથી કરીને જે માણસ ઉપર નાખો છો એને પોસાય. એક બાજુ મોંઘવારી છે અને એક બાજુ આ રીતે ભાવ વધારો આવશે, તો સીધી વાત છે કે રિયલ એસ્ટેટ માણ માણ બેઠું થઈ રહ્યું છે અને ફટકો પડશે. તો આ વિશે સરકારે પણ વિચારવું જોઈએ. પણ જંત્રી કે દીપકભાઈ, કે આ વધારાની વાત છે, અમે તો પહેલા દિવસે વધારો અનિવાર્ય હતું, પણ એક સિસ્ટમ હોય છે, કોઈ બી વધારો એક સિસ્ટમ હોય છે કે ભાઈ સાયન્ટિફિક રીતે લાસ્ટ 3 યર્સના જે સેલ પરચેસના જે ટ્રાન્ઝેક્શન થયા એના આંકડા લો, એની એવરેજ કાઢીને જે વેલ્યુ જે ગામની કે જે સિટીની કે જે એરિયાની આવતી હોય એના આધારે તમે નક્કી કરો, તો જેથી કરીને જ્યાં ઇન્કમટેક્સના બી જે પ્રોબ્લેમ ઊભા થાય છે કે ભાઈ જંત્રી નથી એના કરતાં મકાનની વેલ્યુ ઓછી છે, જમીનની વેલ્યુ ઓછી છે, એ બધા પ્રોબ્લેમ ના ઊભા થાય એવી અમારી રજૂઆત છે કે ભાઈ તમે આજે 12 વર્ષથી નથી વધારી, બરાબર છે, તો એવું તો શું આવી ગયું રાતોરાત કે તમારે એક જ દિવસે રાતે ડબલ કરી નાખવી પડી? બરાબર. 2-3 મહિનામાં તમે સર્વે કરીને રિયલિસ્ટિક આંકડા મૂકો કે જે એકચ્યુઅલ ફેક્ટ હોય છે, તેની અંદર વાંધો જ નથી. પણ આ તમે કહ્યું તો મને એક પાછો સવાલ નવો ઊભો થાય છે. આમ તો બધું અમે સમેટવા માંગતા હતા કે આ ઇન્ટરવ્યુ પતી જાય, પણ આ લોકો માટે જ છે. એટલે એક નવો સવાલ ઊભો થયો કે શું આ રીતે જંત્રી જ્યારે વધારે છે તો સ્ટેક હોલ્ડર સાથે અને કોઈ એ લોકોને કોન્ફિડન્સમાં કે કોઈ સર્વે હોતા નથી? જનરલી સિસ્ટમ સર્વેની જ છે કે સિસ્ટમ ગ્રીડ સર્વે થઈને એના આધારે દરેક મામલતદાર લેવલે, પ્રાંત ઓફિસરના લેવલે, દરેક ગામમાં સર્વે થઈ અને એના પછી જ જંત્રી વધતી હોય છે, એ સિસ્ટમ જ છે. અત્યારે પેરેલલી એ સિસ્ટમ એ લોકો સરકારે ચાલુ કરી છે અને રાતોરાત 100% વધારો કરી દીધો. અચ્છા, એટલે ટૂંકમાં જે સર્વે થવો જોઈએ એના પછી જે આંકડાઓ આવે એના આધારે નક્કી કરવું જોઈએ, એના બદલે જંત્રી વધી ગઈ છે અને જોડે પેરેલલ સિસ્ટમ ચાલુ રાખી છે. આ એક નવો મુદ્દો છે જે મને નહોતી ખબર, સામાન્ય માણસને કદાચ નહીં ખબર હોય કે ભાઈ જંત્રી કઈ રીતે વધે છે. આપણે એવું સમજીએ છીએ કે ભાઈ એક સર્વે થાય છે, સ્ટેક હોલ્ડરને કોન્ફિડન્સમાં લેવામાં આવે છે, પણ આ
ઓફિશિયલ આપણને ખબર પડી રહી છે કે ભાઈ હજુ તો આ સર્વે ચાલી રહ્યો છે ને જંત્રી વધી ગઈ છે. ટૂંકમાં અહીંયા પણ સરકારે વિચારવું જોઈએ કે ખરેખર આંકડાઓ શું આવે છે અને એના આધારે જો જંત્રી જે રીતે ક્રેડાઈ કહી રહી છે કે ભાઈ જંત્રી વધારો એનો વાંધો નથી પણ એ તબક્કાવાર હોવી જોઈએ, તો કદાચ આગામી દિવસોમાં આ બાબતે સરકાર ફેરવિચારણા કરશે તો એ બધાના ભલા માટે હશે એવો એક સૂર નીકળી રહ્યો છે. ધન્યવાદ.